जुओ रंजीत कुमार तमे जुओ आ तो जोरदार लाया बाबा एक मिनट એટલે બાબા ના કયા પ્રમાણે આનો અર્થ તો એ જ થયો કે અશુભ પનોતી અતૃપ્ત અને ભટકતી આત્મા તમે જ છો દિયોર એ દાદાજી હુકમ કરો તમે જો કહેતા હો ને તો ખંચેર તો ખંચેર તો અમને વડોદરા ની બહાર મૂકીને આયે ભગવાન થી ભૂલ થઈ જાય હું તો બાબા છું બાબા થી ભૂલ ના થાય થઈ ગઈ ભૂલ એટલા માટે તો તમને નકલી બાબા તરીકે ઘરે લાવ્યા હતા गौर से देखिए इस खौफनाक चेहरे को कैमरामैन स्वीटू के साथ संवाददाता जिगर पटेल फ्रॉम मेहोणा नहीं नहीं फ्रॉम वडोदरा कटिट 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 बका आई जाओ लो अरे वाह બરાબર બધું શૂટિંગ થઈ ગયું ને હા તમે કહ્યું ને એમ બધું બરાબર પેલું શું કહેવાય રેકોર્ડ રેકોર્ડ કરી લીધું છે જોરદાર લાયા લાયા બાકી તમે તો આવો બકાઓ બતાવો આપણે જે શૂટ કર્યું છે એ બરાબર રેકોર્ડ થઈ ગયું છે કે નહીં એ જોઈ લો એકવાર ખરાબ લાગો એ આમના હાથ નો એટલા માટે તો તમને નકલી બાબા તરીકે ઘરે લાવ્યા હતા સંભળાય બી છે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ પોતાના જ મોઢે પોતાના જ કારસ્તાન ની કબૂલાત કરી નાખી આ કેસ બહુ લાંબો ચાલશે નહીં જ્યોર
લોચા પડી જાય તમારી લાઈફમાં તો દિયોર. હવે તો એ ને વર્દી મળશે ને જેલમાં ભજીયા અને ગાંઠિયા બનાવતા હશો, રોકડા પૈસા બી મળશે. પણ રંજીત કુમાર ક્યાં તો સસરાય દહેજમાં આપેલા આલિશાન ફ્લેટમાં જવાનો વારો હતો ને ક્યાં તો અમને તમારા પર શંકા ત્યારે જ ગઈ હતી જ્યારે અમારી વાત શાસ્ત્રીજી સાથે થઈ. ત્યારે એમને અમને કહ્યું કે એ દ્વારકા ગયા જ નથી. શાસ્ત્રીજી થોડા દિવસ માટે દ્વારકા ગયેલા છે. એનો મતલબ એમ થયો કે તમે એમને ફોન કર્યો જ નહોતો. કવરેજ નો પણ પ્રોબ્લેમ છે એટલે વાત પણ બરાબર થઈ શકતી નથી. જો શાસ્ત્રીજી ઘરે આવી જાત તો તમે આવા નકલી બાબાને ઘરે ના લાવી શકત ને. અને તમે આ સલસ મજાના બાબાને લઈને ગલમાં આવી ગયા. બાબા કેટલા દિવસ મેં એમને પકડ્યા ને બરાબર ને ખંચેરી નાખ્યા તો એમને અમને બધી જ એમની હકીકત જણાવી દીધી અને અમે પણ અમારી સાચી વાત એમને કહી. ત્યારે એમને એમને અમને સાથ આપવાનું નક્કી કર્યું. તમે જે ખોટા નાટક કરીને મને અપશુકન્યા સાબિત કરી રહ્યા હતા ને તો અમે એવું જ કર્યું. અમે તમને પણ ખોટા નાટક કરીને અમે તમને થપ્પો કરી નાખ્યો દિયો. તમે હમણાં જે બધું બોલ્યા ને એ બધું આ ફોનમાં રેકોર્ડ થઈ ગયું છે દિયોર. તમે અમારી ફિલ્મ ઉતારવાના હતા ને અમે તમારી ઉતારી નથી ફિલ્મ. જો સીટુ એવું નહીં એવું નહીં હા, ગમે તેમ તો એ આપણે ઓળખીતા છે હા. ચાલો એમને બિચારાને જેલ સુધી મુકતા આવીએ. રંજીત બુઆ, સારિકા કોઈ સાચું જ કહેતા હતા, જો એ ઘર તમારું હોય તો ભગવાન પણ તમારા જ હોય. હું તો આજે આ ઘરમાં છું, કાલે ચાલી જઈશ, પણ મારી સાથે હશે બેનબા દાદા દાદીના આશીષ. મને બીજું કઈ જોઈતું પણ નથી. પણ મને નહીં ગમે જો સારિકા ફોઈને કોઈ અશુભ કહેશે તો, કારણ કે સારિકા ફોઈ માં બનવાના છે ને અને માં કોઈ દિવસ અશુભ ના હોય છે. તું કહે સારિકા, તને તને શું ગમે, દીકરો કે દીકરી? બસ મોડું બંધ કર, ઘેલો ના થા. કશું નથી આવવાનું, ના દીકરો કે ના દીકરી. હું માં નથી બનવાની. એટલે એટલે તું જુઠ્ઠું બોલી એમ? જુઠ્ઠું ના બોલી હોત ને તો આ બેગ લઈને ઘર છોડીને જવું પડત આપણે. આ લો. ભૂસી નાખો. તમારા વિરુદ્ધ જેટલા પુરાવા છે એ બધા ભૂસી નાખો. ઘરમાં જો તમારા વિશે બધાને ખબર પડશે તો
મારી ડોક ખુલી ગઈ, 12 વર્ષથી જામ થઈ ગઈ હતી, ખુલી ગઈ મારી ડોક. તમે આ છોકરીને અશુભ સાબિત કરવા માંગતા હતા. આ છોકરી જુઓ, આણે તો તમને માફ કરી દીધા. સ્વીટુએ ભલે તમને માફ કરી દીધા હોય, પણ હું તમને માફ નહીં કરું. હું હમણાં ને હમણાં આ બધું જ દાદાજીને દેખાડી દઉં છું. હું તમને છોડીશ નહીં રણજીત કુમાર, છોડીશ નહીં તમને. અરે આ જીગર ઘરમાં બધાને અમારા વિશે કહી દેશે તો અમારું શું થશે? સાંભળો, જોરદાર હતી. જો ભાઈ જીગર, આપણી અંધશ્રદ્ધામાં માનતો જ નથી. જો નથી હું તને કે સ્વીટીને અશુભ માનતો, કે નથી રણજીત અને સારિકા, આપણે બધા મારો અવાજ સાંભળ્યો લે બાબા, જે ભાગ્યા છે, જે ભાગ્યા છે દિયર, ભાગી જ ગયા. સાવ ઢોંગી બાબા હતા. આપણા ઘરમાં જે પણ બધું બની રહ્યું હતું ને, એ બધું એ બાબા જ કરતા હતા. આ એની હાથ ચાલાકી હતી દિયર, પેલું કહેવાય ને જાદુ, એમનું જાદુ હતું. બાકી દાદા, આપણા ઘરમાં કોઈ અશુભ નહીં, કોઈ પનોતી નહીં. ઓહો હો હો, રણજીત કુમાર સાંભળ્યું, આ જીગરે શું કહ્યું તે? પેલા બાબા તો નકલી હતા. આ બધા બાબાઓથી દૂર રહેજો. હમ, જુઓ, તમને કોઈ અશુભ માનતું નથી. બસ હવે શાંતિથી જીવો અને આપણા ઘરમાં કંઈ અજુગતું ના બને. હમ, ગુસ્સો તો બહુ આવ્યો હતો તમારા પર. મન થયું કે હમણાં ને હમણાં બધું જ દાદાજીને કહી દઉં, પણ આમના લીધે માંડી વાળી. મને થયું કે અરે સ્વીટુએ તમને માફ કરી દીધા છે તો પછી. પણ એટલું યાદ રાખજો રણજીત કુમાર, સ્વીટુએ તમને માફ કર્યા છે, નહીં. આજ પછી ક્યારે બી આવી આડી અવળી હરકત કરી છે ને, મારા ફોનમાં તમારું કબૂલાતનામું રેકોર્ડ છે.
આપણી વાત જરૂર સાંભળતા શોધન પણ આમના પર જ ગયો છે પોતાનાઓને અને પ્રેમને નહીં ભૂલનારો આમણે પણ બીજા કોઈનો વિચાર કર્યા વિના મારી સાથે લગ્ન કરી લીધું બેનબા હું કઈ સમજી નહીં બીજા કોઈને એટલે વિધિની વક્રતા કહો કે જિંદગીની વિચિત્રતા સુધીની મમ્મીને શોધના પપ્પા સાથે લગ્ન કરવા હતા મારો સાથ ક્યારે ન છોડ્યો બેનબા શ્રુતિબેન ને આ વાતની ખબર છે ના બેટા ના શ્રુતિ કે શોધન ને આ વાતની ખબર છે હા પણ શ્રુતિના પપ્પા કૈલાશભાઈને આ વાતની ખબર છે કૈલાશભાઈ અને શોધના પપ્પા ભાઈ પણ હતા જેમ અત્યારે જીગર અને શોધન છે અને સાથે બિઝનેસ કરતા શોધના પપ્પાએ મારી સાથે લગ્ન કર્યા જે કલ્પનાબેને મારા માટે ઘણી ફરિયાદ સમય જતા કૈલાશભાઈએ કલ્પનાબેન સાથે લગ્ન કરી દીધા મને જે વાતનો ડર હતો એ જ બંનેની ભાઈબંધી તૂટી ગઈ બિઝનેસ અલગ થઈ ગયો જ્યારે શુદ્ધના પપ્પાનો અકસ્માત થયો ને ત્યારે કૈલાશભાઈ અને કલ્પનાબેન પણ એમની સાથે બારગામ ગયા બેનબા ત્યારે શ્રુતિબેનના મમ્મી એમની સાથે હતા હા કે ના કઈ નહીં આમ તો એ શ્રુતિબેનના બા છે પણ ખબર નહીં કેમ મન ખાટું થઈ જાય છે એમને માટે હા જીભના કડવા છે એમને તો હજુ એવું લાગે છે કે એમના લગ્ન શુદ્ધના પપ્પા સાથે ન થયા એના માટે હું જવાબ પણ હવે બધું સારું થઈ જશે એ આ ઘરમાં વહુ બનીને નહીં આવ્યા પણ એની દીકરી વહુ બનીને આવી રહી છે હવે બધું સુખરૂપે પાર છે કાલથી જ લગ્નની તૈયારી શરૂ કરી દેવાની છે અને તારા માટે પણ બહુ બધી ખરીદી કરવાની બાકી છે હજુ કાલે સોની પાસે જવાનું છે તૈયાર થઈ રહી છે શું છે આવી વાતમાં પણ મજાક કરવાની બકા શું કહું તમને દિયોર આ બાબા ઘરમાંથી તો ચાલ્યા ગયા પણ મગજમાંથી નહીં જતા બકા મને તો એ વિચાર આવે છે કે આવા ઢોંગી બાબા ઇકડમ તિકડમ કરીને મારા જેવાને રૂવા જેવો કરી નાખે છે તો પછી બચારા ભોળા ભાળા માણસોની શું હાલત કરતા હશે બકા તમે બેસો ને લે બેસો બેસો અરે મારે બહુ કામ છે લે બેસો ને દિયોર બેસો બેસો બોલો બકા ને આ બધી વાતોનો ડર નહીં લાગતો એટલે તમે આ બધી વાતોમાં માનતા નહીં જો આપણે ભગવાનમાં માનતા હોઈએ તો બીજા કોઈનામાં માનવાની જરૂર ના રહે